वदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण। सदगुरु आधारण स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व दशमो ने तरंग सत्यावीस एमां छेल्ले कथा लखे छे। भगवान श्रीहरि कहे छे बहु ब्रह्मादिक ने दुर्लभ आ सत्संग छे। प्रधान पुरुष आदिक अक्षर ब्रह्म पर्यंत आ सत्संग ने बधा इच्छे छे। जेवो एक एक थी अधिक छे ब्रह्मांडना कारण छे। सत्संग जेने मळ्यो छे अने जेने प्रतीति नथी आवती तेना भाग्य फूटेला जानवा। महाराज के सत्संगना जे नियम छे अने जे पाड़े छे एनी शोभा वधे छे। बधाय आभूषणों थी श्रेष्ठमां श्रेष्ठ आभूषणों नियम छे। आवा महाराजे पत्र भगवानना भक्तों ऊपर लखाव्या छे। आगळ स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजाने कथा संभळावे छे। पूर्व दशमो अने तरंग अठ्ठावीस। हरिजन के जेते गाम ही कच्छ देश रहे जे ह एक एक दिन रहे गाम ते ही दरस दिए हरि ते ह हरिजन जे ही गाम में वर्तत जैसी रीत श्री हरि पूछत ते ही कु परम करी के प्रीत श्री हरि पूछत ते ही कु परम करी के प्रीत। कच्छ देश में जेटला हरिभक्तों गाम छे ते प्रत्येक गाम श्री हरि दर्शन आपवा गया। त्या एक एक दिवस रोकाया। जे गाम में श्रीहरि जाता त्याना हरिभक्तों ने तेमना वर्तननी बाबत में घना प्रेम थी पूछता था। सत्संगनी जे प्रथा छे तेनाथी कोई ओछू के वधु वर्तता होय तो तेमने सत्संगना वर्तन थी विरुद्ध वर्तन जानीने रोकता अने सत्संगनी प्रथा प्रमाणे चलावता। भगवान श्री हरि कच्छ देशना हरिभक्तोना गामडे गामडे फरवा गया छे। दरेक हरिभक्तोने मळवा गया छे। જ્યાં મળવા જાય ત્યાં મહારાજ હરિભક્તોને એમના વર્તનની બાબતમાં પૂછતા તમે કેવી રીતે સત્સંગને રાખો છો, તમારું વર્તન કેવું છે, તમારી દિનચર્યા કેવી છે, આના માટે ભગવાન હરિભક્તોને પૂછતા। સાધુની પણ આ રીત છે કે પોતાની પાસે આવેલો હોય અથવા પોતે વિચરણની અંદર કોઈને ઘેર જાય ત્યારે એને પૂછે તમે કેટલું પાળો છો, કેટલો ધર્મ પાળો છો, પૂજા કરો છો કે નથી કરતા, તિલક ચાંદલો રાખો છો કે નથી રાખતા, બહારનું ખાવ છો, ભગવાનને થાળ ધરાવો છો, માનસી પૂજા કરો છો, વચનામૃત વાંચો છો। આ સાધુની ફરજ છે, પૂછે પૂછે તો ખબર પડે કે આને ક્યાં સુધારવાનું છે। અને જ્યારે સાધુ પૂછે ત્યારે એને સાચો જવાબ આપવો એ આપણી ફરજ છે। જેવું હોય એવું કહેવું એ ફરજ છે। ડૉક્ટર પાસે જ જો આપણે જઈને એમ કહે હું તો તંદુરસ્ત છું, કોઈ તકલીફ નથી, ડૉક્ટર કે આવ્યો તો શા માટે, તંદુરસ્ત છે તો દવાખાને શું વિઝિટ માટે આવ્યો? તો એવી રીતે
સાધુ જ્યારે આપણી પાસે આવે અથવા આપણે સાધુ પાસે જઈએ અને સાધુ આપણને પૂછે ત્યારે જે સત્ય હોય એ કેવું, કે આટલી ખામી છે અને આટલી ખામી હજુ સુધારવા માગું છું, સુધરી નથી, પૂજા નથી થતી કે માનસી નથી થતી, વચનામૃત નથી વંચાતું, જે કંઈ પૂછે એનો સાચો જવાબ આપો. પણ સાચો જવાબ જો ના આપીએ તો કોઈ દિવસ આપણી ભૂલ સુધરે નહીં. વિદેશના છોકરાઓની બહુ મોટી વિશેષતા છે કે વિદેશના છોકરાને જે પૂછો એ સાચું કે, જે પૂછો એ સાચું કે. એક છોકરો છે નાનો, તેને અમારે પૂછવાનું થયું એક દિવસ અચાનક કે ભાઈ તે પૂજા કરી છે, સમજાય, એવું પૂછ્યું કે તે પૂજા કરી છે. એટલે સંતોએ પૂછ્યું તે પૂજા કરી છે, એટલે છોકરો એવું બોલ્યો કે ના નથી કરી આજે. તો કીધું ભાઈ તે પૂજા કેમ નથી કરી આજે? આજે કે પપ્પાને થોડી ઉતાવળ હતી. કે પપ્પાને ઉતાવળ હતી એમાં તે પૂજા કેમ ના કરી? કે પપ્પાએ કીધું કે જલ્દી જલ્દી તું ગાડીમાં બેસી જા, આપણે નીકળવું છે, અને સ્વામીએ જ સેવા આપેલી છે, સ્વામીએ સેવા આપી છે એટલે આપણે દોડવું પડે, તું આજે પૂજા ના કરે તોય ચાલે. ઓલો છોકરો કે પણ પૂજા કરે વિના કેવી રીતે ચાલે? છોકરો નાનો, હાવ નાનો, પૂજા કરે વિના કેવી રીતે ચાલે? પૂજા લઈને, પૂજા કરીને જવું કે આવીને પૂજા કરું? પણ પૂજા કર્યા વિના કેવી રીતે ચાલે? મને સ્વામી પૂછશે તો ઓલો એના બાપ છોકરાને શું કહે ખબર? સ્વામીને ક્યાં ખબર પડવાની છે કે પૂજા તે કરી છે કે નહીં? અને સ્વામીને તો ખબર જ હોય કે તું સેવામાં સ્વામી બોલાવે અને આપણે પૂજા ના કરીએ અને દોડીને જઈએ એટલે એ જ આપણી પૂજા. ઉકા ખાચર પૂજા નહોતા કરતા. હવે પેલા છોકરાને સાધુએ પૂછી લીધું કે તે પૂજા કરી છે, એના બાપાએ જે દિવસ કીધું તે જ દી પૂછ્યું એને. ઓલો છોકરો બધું પોપટની જેમ બોલી ગયો કે મારા બાપા કે સ્વામીને ક્યાં ખબર પડવાની છે? સ્વામી તને નહીં પૂછે, કારણ કે સ્વામીને ખબર પડવાની નથી. પણ પેલો છોકરો હતો એ તો બોલી ગયો, બધું પોપટની જેમ બોલી ગયો કે મારા બાપાએ મને આટલું જ્ઞાન આપ્યું છે કે સ્વામીને ક્યાં ખબર પડવાની છે. હવે બાપાને જો પૂછ્યું હોય સ્વામીએ તો બાપા શું કે? મેં તો કરી લીધી છે, એમ જ કે ને. છોકરો કરીને જ આવ્યો છે. જ્યાં સાચું બોલવાનું છે ત્યાં તો સત્ય બોલીએ. વર્ષો પહેલાં એક ભાઈને ત્યાં સંતોને ઉતારો, ત્યાં વિચરણમાં જવાનું થયું હશે ને, ઉતારો કરેલો. એટલે એનો છોકરો જુવાન, સંતોએ પૂછ્યું કે આ છોકરો કેવો તમારો પૂજા પાઠ બધું કરે? મારો લાલુ તો પૂજા કર્યા વિના પાણી ના પીવે કે. સારું કહેવાય, બહુ ડાયો છે, બહુ ડાયો છે. એને કંઈ કહેવા જેવું હોય તો કહેજો, તો અમે બે પાંચ દિવસ રોકાવાના હોય તો કહીએ એને કંઈક. તો કે ના, એને કશું કહેવાની જરૂર નથી પડે એવી. એ પહેલેથી બાળપણથી જ મેં એને બહુ સારા સંસ્કારો, બહુ સત્સંગમાં બહુ એને કીર્તન ગાતા આવડે. નાનો હતો ત્યારે તો બહુ ગાતો હતો. એટલે અમે કીધું કે નાનો હોય ત્યારે ગાતો હોય, પણ મોટો થયા પછી જ બધા કોટા આવે, એટલે અત્યારે કેવું છે એમ. તો કે ના બરાબર છે. સંતો કે કંઈ વાંધો નહીં. પછી સંતો તો રાત્રે એ જ ઘરમાં હોતા હોય એટલે સંતો હોઈ ગયા, સંતો હોઈ ગયા અને લિવિંગ રૂમમાં હોતા હશે. અને રાત્રે વિદેશમાં તો બહાર પેલી સેન્સર લાઇટો હોય જ, કોઈ નીકળે એટલે તરત લાઇટ ચાલુ થાય. એ રાત્રે હાડા બાર થયા ને વોકવે પર લાઇટ ચાલુ થઈ, ઘરના વોકવે પર. એટલે વિચાર્યું કેમ વોકવે પર કંઈક ચોર આવ્યો છે, શું છે, કંઈ પ્રોબ્લેમ છે? એટલે સંતો જાગતા હશે, બેઠા થયા કોઈ એક સાધુ, જોયું તે છોકરો જે રૂમમાં સૂવે ને એ રૂમની બારીમાંથી એ બહાર નીકળ્યો અને એક ગાડી ઊભી હતી બહાર. એ વોકવે પરથી દોડતો દોડતો ગયો અને વોકવે ગણોયથી પેલી સામે બેંક છે, રોડ ક્રોસ કરીને જાઓ એટલો લાંબો, એટલે લાઇટ ચાલુ થઈ ઓલી, એમાં જોઈ ગયું એ ગાડીમાં બેઠો, ગાડી જતી રહી. સવારના 5 થયા ત્યાં પાછી લાઇટ ચાલુ થઈ. સંતોને હવારે ઉઠવાનો ટાઈમ થયો, લાઇટ ચાલુ થઈ, ગાડી આવી, વોકવે પરથી આવીને બારીમાંથી અંદર ગરી ગયો. આવું લાગત 3 દિવસ સુધી થયું. અને સવારમાં એ ઉઠે જ નહીં, બપોરે 12-1 વાગે ઉઠે. એરો ઓલા ભગતને કહીએ કે આ હવારમાં ઉઠીને પૂજા કરે છે, હવાર વહેલો ક્યારેય મળતો નથી, રાત્રે તો 10 વાગ્યાનો રૂમમાં જતા જોઈએ છે અને હવારમાં તો બહુ મોડો બહાર આવે છે રૂમની બહાર. એટલે ભગત કે એ તો શું છે કે આ છોકરા રાત્રે બધું રૂમની અંદર વાંચતા હોય ને બધું કરતા હોય, વાંધો નહીં. એટલે અમને એવું ભગતને નહીં ખબર હોય.
પણ આશ્ચર્યની વાત એ કે એ જ રાત્રે પછી ભગત એને રૂમમાં બરાબર ખખડાવે, મૂરખ, કે તને ખબર છે સાધુ આવ્યા હોય ત્યારે તું આવી રીતે જાય છે, અમે હોઈએ ત્યારે જાય તો વાંધો નહીં, પણ સાધુ આવે ત્યારે જાય અમારી લાજ જાય છે. હવે સાધુ આગળ શું લાજ જવાની? સાધુ આગળ લાજ શું જવાની? સાધુને તો ખબર જ છે, સાધુ એટલે તો આવ્યા છે કે કંઈક ગંદું હોય તો ચોખ્ખું કરીએ, એટલે તો આવ્યા છે. સમાજ આગળ લાજ જાય, સાધુ આગળ શું લાજ જાય? ડૉક્ટર પાસે આપણને કોઈ જગ્યાએ, એવી જગ્યાએ કોઈ જગ્યાએ રોગ થયો હોય તો ડૉક્ટરને બતાવતા લાજ જાય તો રોગ જાય જ નહીં. ડૉક્ટરને તો જ્યાં હોય ત્યાં બતાવવું પડે કે ભાઈ મને અહીંયા રોગ થયો છે, એને તો કહેવું જ પડે. હવે સાધુ આગળ લાજ જાય, એ રાત્રે ઓલાને ખખડાવે, એ અહીંની દિવાલો થાવ પૂઠાની, હાવ પૂઠાની. અહીંની દિવાલોને કાન હોય, ભારતની દિવાલોને કાન નહીં પણ અમેરિકાની દિવાલોને કાન પાકા બોલો. અને એની અંદર એ જેના કાનના ઇન્દ્રિયોના દેવતા જોરદાર હોય એને તો વાત જવા દો. અહીં આગળ અ બોલાય તો ખબર પડી જાય ઉપર બેઠા કે અ બોલાયું છે. દેવતા તેજ હોય, ઉંમર થાય ને એમ ઘણા દેવતાઓ ઉઠી જાય ને ઘણા દેવતાઓ બેઠા હોય, ઘણા દેવતાઓ જીભ ઉપર તેજ થાય, ઘણાના કાનના દેવતા તેજ થાય, આંખના લગભગ ક્ષીણ થાય, આંખના દેવતાઓ વિદાય લેતા હોય, પણ જીભના તો જોરદાર મજબૂત થાય, કાનના દેવતા ઘણાના મજબૂત થાય, આવું થતું હોય. એટલે સંભળાઈ ગયું અમને તો કાગળની દિવાલમાંથી. પછી ભગત કે આજે ક્યાંય જતો નહીં, કે આજે જ આ સાધુ પૂછતા હતા કે છોકરો કેવો છે, હું તારા વખાણ કરું છું ને આગળ ને તું હવારમાં પગે નથી લાગતો, કે કાલ હવાર 8 વાગે તું હાજર થઈ જવો જોઈએ મારે. ઓલા એ ઇંગ્લિશમાં ખબર નહીં કંઈ કીધું, ફળફળ ફળફળ 4-5 વાક્ય. પછી ભગત બહાર આવ્યા એટલે હજુ અમે તો આમ આડા પડેલા હતા, ભગતને એવું સાધુ હોઈ ગયા છે. પછી ગયા તો રાતે 12 વાગે પાછો એ જ પ્રોગ્રામ, એ રોજનું થઈ ગયું હતું. પાછું અમે સવાર પૂછ્યું, ભગત કંઈ દીકરાને કહેવા જેવું છે કશું? ના ના, બહુ ડાયો છે બધી રીતે, કંઈ એમ તમે એવું પૂછશો, બહુ જ ડાયો, ગુનિયલ ને એટલો બધો સરસ. હારો હોય તો હંગરીને રાખો, બીજું હારો હોય તો હંગરીને રાખો. ભગવાન વિચરણ કરે, ભગવાનના સાધુ જ્યારે આપણને કોઈ વિષય પૂછે ત્યારે એને સત્ય રજૂ કરવું, જેનાથી એને કંઈક એનાથી થઈ શકતો પ્રયત્ન હોય તો આપણને મદદરૂપ થાય. કારણ કે સમાજને જ્યારે કોઈ જગ્યાએ કોઈ અડચણ ઊભી થાય ત્યારે સાધુ એને મદદ કરી શકે, ભગવાન મદદ કરી શકે. કોઈ ભગવાનના એવા એકાંતિક હરિભગત હોય કે જે દરેકનું હિત કરવાવાળા હોય, એવા ગૃહસ્થ આશ્રમમાં પણ હરિભક્તો હોય છે, એવાને પોતાનું કોઈ દર્દ હોય તો કહેવું જોઈએ, વર્તન વિષયક વાત પૂછે તો કહેવી જોઈએ, અને જેને કીધી હોય ને એની પાસે પણ એટલી ગુપ્તતા રહેવી જોઈએ કે એને પણ બીજાનું હિત થાય એવી રીતે કાર્ય કરવું જોઈએ. કોઈને ખબર પડે ને, એક તો આ દુનિયા એટલી બેકાર છે કે કોઈના ઘરની વાત સહેજ ખબર પડી નથી ને ઘૂસફૂસ ચાલુ કરી નથી. હારામ હારો હરિભગત હોય ને, હારામ હારો ભાઈ હોય ને, હારામ હારી સત્સંગી બાઈ કહેવાતા હોય, પણ ઘૂસફૂસ કરવાની ટેવ તો એવી ગજબની હોય છે કે ના પૂછો વાત. બીજાની પંચાયત કરવી ને બીજાની ટીકા કરવાનો અધિકાર આપણને કોને આપ્યો છે? ખબરદાર, સત્સંગની અંદર આવી ટેવ કોઈ પાડતા નહીં, હોય તો કાઢી નાખજો, નહીં તો કરોડ જન્મે ધામને પમાશે નહીં. કોઈની ટીકા ટિપ્પણી ને કોઈના ઘરની વાત આપણાથી જો થઈ શકે તો કોઈના ઘરનું સમાધાન કરીએ, આપણાથી થઈ શકે તો કોઈનું હિત કરીએ, આપણાથી થઈ શકે તો કોઈનું સારું કરીએ, પણ કોઈકનું કંઈક સારું થતું હોય બગડી જાય આપણી ઘૂસપૂસના કારણે, આપણી ખૂનિયા વાતોના કારણે કોઈનો સંસાર બગડી જાય, કોઈના સંબંધ બગડી જાય. આવા ભંગાર કામ સત્સંગી થઈને, ભાઈ હોય, બાઈ હોય, યુવાન હોય, યુવતી હોય, વૃદ્ધ હોય, વૃદ્ધા હોય, ત્યાગી હોય કે ગ્રહી હોય, આવું કાર્ય ન કરવું જોઈએ મારે કે તમારે. આવી ટેવ જીવનમાં પડેલી હોય તો કાઢી નાખજો, મરતા પહેલાં કાઢી નાખજો. મરતી વેળાએ નડશે ને મર્યા પછી પણ નડશે. આવી ટેવ હશે તો ગમે એટલી માળા કરી હશે, ગમે એટલી પૂજા કરી હશે, ગમે એટલી માનસી કરી હશે,
આકડાના તૂરની જેમ ઉડી જશે બધું. અને આવા સ્વભાવો આપણે ભગવાનની પાસે રહેવા હોવા છતાં પણ હોય છે. આવા ભંગાર ગટર જેવા સ્વભાવ, ગટરના કીડા જેવા સ્વભાવ જેને કહેવાય, આ સ્વભાવને ભગવાનના ભક્તોએ કાઢી નાખવા, વિચારપૂર્વક કાઢી નાખવા. આપણી લાયકાત ના હોય, આપણે કોઈનું હિત કરી શકતા ન હોય ને આપણે કોકનું જાણવા નીકળી પડીએ, આપણું પોતાનું ઠેકાનું ના હોય, આપણો આત્મા જો ભગવાનમાં ચોંટ્યો ના હોય ને કોઈની ટીકા ટિપ્પણી કરવા નીકળી જઈએ, તો એ આપણી કેટલી મોટી ભૂલ છે, કેટલી મોટી મૂર્ખામી છે. આપણે શું કાર્ય કરવા નીકળ્યા છે ને શું કાર્ય કરીએ છીએ. અને ઘણાની તો ઉંમરો થઈ ગઈ હોય તોય પણ ઉંમર થાય એમ ટેવ વધે, ઉંમર થાય એમ ટેવ વધે. 50 હાઈટ 70 ના થાય તો વધારે ટીકા ટીકની પડે, કારણ કે નવરા હોય, હાવ નવરા હોય, કોઈ કામ ધંધો ના હોય. અને જે લોકો ઓલા કામ કરવાવાળા હોય તો નવરા થતા ના હોય, જોબ ના કરતો હોય, હાવ નવરા હોય, એને આવી ટેવો બહુ હોય. અને મંદિરમાં શનિવાર હોય ત્યાં નવરા હોય ત્યારે આ બધી ટેવ બધી નીખરે, રસોડામાં નીચરે, રસોડાના હોલમાં નીચરે, મંદિરના હોલમાં નીચરે, કોઈ લગ્ન પ્રસંગોમાં ભેગા થાવ ત્યાં નીકળે. સત્સંગી થઈને, ભગવાનના ભક્ત થઈને, આપણે ભગવાનના ભગત કહેવાતા હોઈએ અને આપણી જે જવાબદારીમાં ના હોય, આપણે કોઈનું હિત કરી શકીએ એમ ના હોય, આપણે કોઈનું હારું કરી શકીએ એમ ના હોય, અને કોઈ ઉપર ટીકા ટિપ્પણી કરવી એનાથી મોટું કોઈ પાપ નથી. સત્સંગની જે પ્રથા છે, ભગવાન પૂછતા આવું કરો છો, આવું કરો છો તમે, આમ પૂછતા અને પૂછતા ને પછી કહેતા આવું કે કરતા હોય તો કાઢી નાખજો, નહીં તો મર્યા પછી પણ સુખ થશે નહીં. ભગવાન વર્તન વિશે ખાસ પૂછતા. અને ભગવાન પૂછે, સાધુ પૂછે ત્યારે સાચું કહી દેવું, ઘા મારાથી આવું થાય છે, અને કાઢી નાખવું. સત્સંગની જે પ્રથા છે તેનાથી કોઈ ઓછું કે વધુ વર્તતા હોય, તેમને સત્સંગના વર્તનથી વિરુદ્ધ વર્તન જાણીને રોકતા કોઈ વધારે વર્તે. હવે ઘણાની એવી ઈચ્છા થાય કે આ સંતો પત્તર રાખે, મારે પત્તર રાખવું છે, ભાઈ રહેવા દો ને, જે થાળી આપી છે એમાં જમો, મારે પત્તર રાખવું છે. હવે એના ઘરવાળા સામે બેઠા હોય એટલે દાદાઓ તમારે વાંધો નહીં, તમારે તો બે ભેડું હાલે છે, સમજે, આમ પત્તર ગોઠવ્યું હોય અને પત્તરની બાજુની અંદર પાછું દાદા પેપર નેપકિન ગોઠવ્યો હોય, અરે હું બાપા 6 ખાના ઓછા પડે તો 2 ખાના વધારે કરવા પડે, બાજુમાં પેપર નેપકિન મૂકીને 6 ખાના ડીશના ઓછા પડે તે 2 પાછા પેપર નેપકિન ગોઠવવા પડે. અને પછી એ જે સ્વામિનારાયણ કડીઓ બોલાતા બોલાતા જે સુખ આવતું હોય એની વાત હું કરવી, એ તો જાણે એ માને માને જાણે બાપા બીજાને હું ખબર પડે પડે દાદા. તો પત્તરની અંદર ચોડીને ગણા કે અમારા ઘર સામે, હવે આના ઘરવાળા સામે બેઠા હોય ને આ ભાઈને વૈરાગ ઉપજે પત્તર લઈને જમવા બે, મહારાજ કે જે ત્યાગીને શોભારૂપ છે ગ્રહસ્થને દૂષણરૂપ છે, ગ્રહસ્થને શોભારૂપ છે ત્યાગીને દૂષણરૂપ છે, હવ હોના ધર્મમાં શોભે, આ વધારે પડતું કહેવાય. પછી કે હું તો પત્તરમાં જાઉં, હવે એના ઘરવાળાને ફાવે નહીં, આ લગ્ન પ્રસંગમાં જાય તો પત્તર આરે લઈને ફરે, એના ઘરવાળાને કોઈક પૂછે કે તારા ધણી શું કરે છે, પત્થર રાખે છે, કે સંતોનો બહુ સમાગમ કરે છે, એટલે એક તો નામ અમારું બગડે કે આ સાધુએ આને આવ્યું સંસારનો ના રહેવા દીધો અડધો, એટલે આવું કોઈ ના કરવું, વધારે પડતું કશું ના કરવું, જે ભગવાને કીધું છે એટલું કરવું. મહારાજને, મહારાજ કે અમારા વચનથી અધિક વર્તે એ પણ ન ગમે અને ઓછું વર્તે ને એ પણ ન ગમે, ઓછું કરીએ તે નથી ગમતું અને અધિક કરીએ એ નથી ગમતું. એટલે જે જે નિયમ મારા મને ને તમારા તમને જે કીધા છે એમાં આપણે રહેવું, એમાં આપણી સેફટી છે, એમાં આપણું સારું છે. પણ પછી જે ના કીધું હોય એનાથી વધારે ઓવર વર્તવા જાય તો એમાંથી શું આવે, દુઃખ આવે, બીજું કાંઈ ના થાય. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, હવે હમણાં 20, 22, 25 વર્ષના હોય, લગ્ન કર્યા હોય ને 25, 28 હોય, પછી નક્કી કરો કથા ક્યાંય સાંભળી લીધી ગોવિંદરામની કે બ્રહ્મચર્ય વ્રત પાડવું છે, છેડા વ્રત રાખવું છે, પણ એ છેડા વ્રત બે જણ સંમત હોય તો છેડા વ્રત કરાય, બે જણ એટલા મજબૂત હોય તો છેડા વ્રત કરાય, પછી આને થાય કે ના હું તો નિષ્કુળાનંદ સ્વામીનો અવતાર બની જવું આવે. હવે એ જે ગ્રહસ્થના ધર્મ જે રીતે શાસ્ત્રોક્ત છે એ પ્રમાણે ના કરે અને પછી કરે તો એમાંથી કંઈક મન ચલાયમાન થાય ને એમાંથી કંઈક હેરાનગતિઓ થાય ને એમાં કેટલા હેરાન થાય.
જેટલું કીધું છે એટલું કરીએ ને એમાં આત્યંતિક કલ્યાણ છે. જે આશ્રમમાં આપણે રહ્યા છે, જે અવસ્થામાં આપણે રહ્યા છે, જે આપણી ઉંમર છે, જે આપણા શરીરની પ્રકૃતિ છે, એ પ્રમાણે આશ્રમ ધર્મને પાડીને શ્રીજી મહારાજની જે આજ્ઞા છે એ પ્રમાણે વર્તે મહારાજ રાજી છે. ઓછું અધિકું કાંઈ કરવું નહીં. આમ તો નહીં હોય પત્તરવાળા, પણ આ તો ક્યાંક ક્યાંક ઘણા કહે, સ્વામી તમારું પત્તર ગમી ગયું છે, અમે પત્તરમાં જમીએ તો ચાલે? તો બધું જ ગમી ગયું છે તો પછી સ્વામી ભેગા જ રહી જાઓ ને. પત્તર એકલું શું કરવા રાખવાનું, બધું જ રાખવાનું ને, કંઈ બાકી નહીં રાખવાનું. એટલે હવ હવના ધર્મમાં આપણે બરાબર છે, ઓછું અધિક ના કરવું. અને અમે કંઈક અધિક કરવા જઈએ, આપણા અક્ષરનિવાસી મામા છે ને, તે વર્ષો પહેલાં મને કહે બહુ ઠંડી પડે, પેલું વિન્ટર હોય ને બહુ ઠંડી પડે ને બધું, મને કે એક કામ ના થાય સ્વામી. મેં કહું શું? તો કે આ તમે આટલી બધી ઠંડી હોય ને બધું હોય તો જીન્સના પેન્ટ ભગવા લાવી દઈએ કે નવા નવા સત્સંગમાં. એ મને કે જીન્સના પેન્ટ લાવી દઈએ ને જીન્સનું જાકેટ ને એવું આપણે આમ ભગવા કલરનું જીન્સનું પણ ભગવું એમ, તો ભગવું એવું કાપડ ગોતી નાખીએ જાડું, અને જીન્સનું પેન્ટ ને જીન્સનું એ કરી નાખીએ. તો હવે એવું થરે તો ભાઈ, મેં કીધું કે અમે સાધુ લાગીએ કે બીજું કંઈક લાગીએ એ પહેલાં નક્કી કરો, પછી તમને શું લાગશે એ કહો. જે શ્રીજી મહારાજે આપણને વર્તન આપ્યું છે બરાબર આપ્યું છે. બહુ ઠંડી હોય તો મોજા પહેરી લઈએ, પગના હાથના મોજા પહેરી લઈએ, ટોપી પહેરી લઈએ, ધાબળી ઓળ લઈએ. ભગવાને આપ્યું જ છે ઘણું બધું રક્ષા માટે સાધન. કોઈક એવા પ્રદેશમાં ગયા હોય ત્યારે એ રીતે થોડું દેશકાળ પ્રમાણે વર્તી લઈએ. માનસરોવર કે પુલા ક્યાંક ગયા હોય, પુલાશ્રમ જેવી જગ્યા હોય, ત્યારે એક બે દિવસનો પ્રશ્ન હોય ત્યારે એક બે દિવસ પૂરતું કંઈક જરૂર પડે તો વર્તાય. પણ તોય કંઈ ધોતિયાંજી કે પેન્ટ થોડું પહેરી દેવાય, એ તો જે થતું હોય એટલું થાય, એનાથી વધારે ના થાય. અધિક વર્તે એ ભગવાનને ગમતું નથી, અને ઓછું વર્તે એ પણ ભગવાનને ગમતું નથી. મહારાજ આવું પૂછતા, પછી એક વાર કે બે વાર તેને કહેતા અને ટોકતા. મહારાજ એક બે વાર કહે ભાઈ આટલો સુધારો કરો તો સારું, છતાં જે નિયમ પ્રમાણે ન ચાલે તો તેને ફરી કહેતા જ નહીં, એને સત્સંગથી અલગ કરી દેતા. સત્સંગથી જ ભગવાન એને અલગ કરી દેતા. નિયમ પ્રમાણે ના ચાલે તો કઈ નહીં, મહારાજ કે એને જુદો કરી દો. સંત ચલે સંત કી હદ માહી, પ્રસન્ન હિત હરી દેખી કે તાહી, વરણી ચલે વરણી કી રીતિ, તા સંગ હરી કરત બહુ પ્રીતિ, તા સંગ હરી કરત બહુ પ્રીતિ. સંતો જો સંતોની મર્યાદામાં ચાલે તો તેને દેખીને રાજી થતા, અને બ્રહ્મચારી જો પોતાની રીતિ પ્રથા પ્રમાણે રહે તો તેના ઉપર બહુ જ હેત કરતા હતા. જે જેની રીત છે એની બહાર નીકળે તો ભગવાનને ન ગમે. ઓછું અધિકું કેવી રીતે વર્તાય, કેવી રીતે વર્તાય? આજે યુગ બદલાઈ ગયો કે યુગ આગળ ચાલ્યો તો તમે સાધનનો ઉપયોગ કરો, ફોનનો ઉપયોગ કરો, કેમેરાનો ઉપયોગ કરો, ઇન્ટરનેટ કોમ્પ્યુટરનો ઉપયોગ કરો સત્સંગના કાર્ય માટે. પણ કાંઈ યુગ આગળ જતો રહ્યો એટલે શું હવે બાઈ વારે વાતોય કરવાની સાધુને? કે યુગ બદલાઈ ગયો છે એ વાતોય થાય, ગ્રહસ્થના ઘરનું તૈયારી ખવાય, ત્યાગી થઈને તૈયારી ખવાય, કેવી રીતે ખવાય? જે શ્રીજી મહારાજની અમુક બાંધેલી મર્યાદાઓ છે એ મર્યાદાઓ, જે સ્ત્રી ધન આદિકનો ત્યાગ, વર્ણાશ્રમના જે ધર્મ શ્રીજી મહારાજને માન્ય છે એ ઈષ્ટદેવે લખેલા છે, એને કેવી રીતે બાજુ પર મૂકી દેવાય? યુગ બદલાય એની સાથે સત્સંગના કાર્ય કરવાની પદ્ધતિ બદલાય, પરંતુ જે પ્રાણ સમાન ધર્મ નિયમો હોય એ ક્યારેય બદલાતા નથી. એ ધર્મ નિયમને પાળવાની થોડીક પદ્ધતિ મોટા પુરુષો સમય અનુસાર જે સાનુકૂળ કરી આપે એમ કરાય, પણ જે પ્રાણ સમાન ધર્મ હોય, જેમ કે બ્રહ્મચર્ય, અહિંસા, આ બધા પ્રાણ સમાન ધર્મો છે, એ ક્યારેય એમાં બદલાવ આવતો નથી. કેવો, હવે યુગ બદલાઈ ગયો એટલે અહિંસામાં ફેરફાર થઈ જાય, યુગ બદલાઈ ગયો એટલે બ્રહ્મચર્યમાં ફેરફાર થઈ જાય, યુગ બદલાઈ ગયો એટલે સત્યરૂપી ધર્મમાં ફેરફાર થઈ જાય, ક્યારેય યુગ બદલાવાની સાથે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, દાન આદિક ધર્મો બદલાતા નથી. એના સ્વરૂપ એવા ને એવા જ રહે છે.
એના સ્વરૂપ એવાને એવા જ રહેશે. એને સમજી રાખવું જોઈએ, એને કોઈ દી બદલાવાય નહીં. સંતો સંતોની મર્યાદામાં ચાલે તેને દેખીને રાજી થતા. બ્રહ્મચારી જો પોતાની રીતિ પ્રથા પ્રમાણે રહેતો તેના ઉપર બહુ હેત કરતા હતા. ઘણાને ખબર જ ના હોય, ખબર જ ના હોય. એક ઉંમરવાળા ડોશી માણસે ફોન કરે મંદિર ઉપર ફોન કરીને કે મારે આ સ્વામી જોડે વાત કરવી છે. તે અહીં તો પેલા ભગત હોય એટલે ભગત ઉપાડીને કહી દે કે સ્વામી અત્યારે વાત નહીં કરે, સ્વામી કામમાં છે, કામ તેમ કહી દે. ઉપરા ઉપરી બે ચાર વખત ફોન કર્યા છે. પછી એના દીકરાનો ફોન આવ્યો, મને કે તમારા મંદિરમાં કયો ભગત છે? કે મેં કીધું છે ને, અમારે તો અહીં બે ભગતો છે અને બે દાદાઓ છે, ચાર છે. તો કે મારા બા તમને ફોન કર્યા કરે સંતોને, એ આપતા જ નથી કે ફોન તમને. મેં કીધું ક્યાંથી આપે, ક્યાંથી ફોન અમને આપે? તો કે નહીં, તમને આપવો જોઈએ ને. બાને પ્રશ્ન હોય તો કોને પૂછે? બાને પ્રશ્ન હોય તમને પૂછે, અમને શું કરવા પૂછે? તો કે ભાઈ તમને કેમ ના આપે? મેં કીધું અમને ના આપે, તમને ખબર નથી, તમે સત્સંગી છો. તો કે સત્સંગમાં તો જન્મ્યો છું, કે જન્મથી સત્સંગી છું. મારા બાઈ સત્સંગી છે. મેં કહ્યું તમારા બાઈ સત્સંગી, તમે સત્સંગી, પણ હજુ તમને સત્સંગ પૂરો થયો નથી, અધૂરો છે. એટલે સત્સંગ પૂરો કરીને પછી ફોન કરજો પાછા. બહેનો આરે કેવી રીતે સાધુ વાત કરે? તો કે પણ એ તો બા છે, 75 વર્ષના થઈ ગયા છે. 75 વર્ષના 80 વર્ષના થઈ ગયો હોય તોય શું? શ્રીજી મહારાજની જે મર્યાદા છે, 5 વર્ષની 4 વર્ષની બાળકીને પણ ન જોવી, એ જે ત્યાગીની મર્યાદા છે, મર્યાદાની બહાર ત્યાગી કેવી રીતે જાય? હવે તમે વિચારો, જન્મથી જેને સત્સંગ છે એ ફોન કરે આપણને કે તમારો ભગત ફોન નથી આપતો. તમે કલ્પના તો કરો, તો આ સત્સંગમાં કેટલા અધૂરિયા જીવો આવા હશે, કેટલા અધૂરિયા હશે. ત્યારે આપણને ખબર પડે કે આપણને કેવો સત્સંગ મળ્યો છે, જન્મથી જેને સત્સંગ છે. આ તો હું તમને 10 દિવસ પહેલાંની વાત કરું છું, હજુ એનાથી આગળની વાતે નથી કરતો, 10 દિવસ પહેલાંની વાત છે. તેને જન્મથી કેવો સત્સંગ હશે? એની ઉંમર જ લગભગ, જેને ફોન કર્યો એની ઉંમર જ 48-50 વર્ષ હશે. તેને જન્મથી સત્સંગ કર્યો, હવે જીવનના બીજા 20-30 વર્ષની અંદર પાકો સત્સંગ કરશે તો થશે, નહીં તો આમ જ થશે. ખબર જ નથી શું થાય અને શું ન થાય, કેમ વર્તાય ને કેમ ન વર્તાય એની ખબર જ નથી. આવું થાય માટે કથા વાર્તા આપણને જે મળી છે ને, આપણને જે આ કથા વાર્તા અને શાસ્ત્રોનો યોગ મળ્યો છે ને, એના કારણે ખબર પડે છે સત્સંગ કેવો હોય. આ શાસ્ત્ર વિના કોણ સમજાવે આપણને? આવા મોટા સાધુએ આ શાસ્ત્રો ન લખ્યા હોત તો મને તમને શું ખબર પડત સત્સંગની શું રીત છે? આવું જ કંઈક કરતા હોત, ભેળસેળ ભેલ બનાવત સત્સંગની, બીજું કાંઈ થાત નહીં. સંન્યાસીની રીતમાં રહેતા હોય તો શ્રીહરિ એને હેતે કરીને બોલાવતા. પાર્ષદો જો પાર્ષદની રીત પ્રમાણે ચાલતા હોય તો તેના ઉપર અત્યંત પ્રેમ રાખતા હતા. અને ગ્રહસ્થ હરિભક્તો જેવો પોતાનો વર્ણ હોય તે પ્રમાણે વિચારીને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે ચાલતા, તેઓ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ પાડીને નિયમિત સત્સંગ કરતા હતા. સત્સંગી નિયમ વર્તનમાં જે દ્રઢ થતા હતા તેની વર્તણૂક ઉપરથી દેખાઈ આવતું હતું. અને જે સંતો તથા બ્રહ્મચારીઓ હતા તેમને શ્રીહરિ દેશ દેશમાં સત્સંગ કરાવવા મોકલતા હતા. બધાએ જે જેની રીતમાં ચાલે ને, તો મહારાજ એને જોઈને બહુ રાજી થતા. એનો અર્થ એ છે, આપણે આપણી રીતમાં જો ચાલીશું તો મહારાજ આપણને જોઈને રાજી છે. કોઈ દિવસ ભગવાનને કહેવાની જરૂર નહીં પડે કે મહારાજ મારા પર રાજી થજો. મહારાજે જે આપણા માટેનું બંધારણ બનાવ્યું છે એની અંદર આપણે કમ્પ્લેટ હાલીએ, મહારાજ આપણી પર રાજી. કોઈને દુનિયામાં પૂછવા જવાનું નથી મારી પર ભગવાન રાજી છે કુરાજી છે. ભગવાન રાજી હોય તો કંઈક કરોડો રૂપિયા આવી જાય એવું ન માનવું. જેની પાસે કરોડો રૂપિયા આવ્યા છે એની ઉપર ભગવાન રાજી છે એવું પણ ન માનવું. ભગવાન રાજી હોય એટલે આ લોકની અંદર તમારી વાહ વાહ, યશ, કીર્તિ, બધી જગ્યાએ પ્રતિષ્ઠા વધવા લાગે આવું ના માનવું. એ ભગવાનના રાજીપાનું ફળ છે જ નહીં. જો આ દુનિયાની પ્રતિષ્ઠા, આ દુનિયામાં વાહ વાહ થાય એ જ જો ભગવાનના રાજીપાનું કારણ હોય તો પિક્ચરના એક્ટરો આપણા કરતાં કરોડો ગણા વધારે પ્રખ્યાત હોય છે. આપણા કરતાં કરોડો ગણા વધારે રાજનેતાઓ પ્રખ્યાત હોય છે. આપણા કરતાં વધારે લોકો એવા લોકોની સ્પીચ સાંભળવા માટે તૈયાર હોય છે કે જે લોકો
વિષયની અંદર આસક્ત હોય છતાં પણ એની સ્પીચ સાંભળવા માટે હજારો લોકો તૈયાર હોય છે, નથી હોતા એમ નહીં. પ્રતિષ્ઠા, આ લોકની પ્રતિષ્ઠા, આ લોકની વાહવા, આ લોકની આબરૂ, આ લોકની મોટાઈ, એ કાંઈ ભગવાનના રાજીપાનું કારણ નથી. ક્યારેય પણ કોઈ ત્યાગી હોય એના માટે આ લોકની વાહવા, માન, મોટપ, કીર્તિ એ સંપત્તિ જેવું છે. અને ગ્રહસ્થ માટે રૂપિયા, બંગલા, ગાડીઓ, જમીન, ફેક્ટરીઓ, બંગલા, ધંધાઓ, એની માટે આ લોકની સંપત્તિ છે. આ બંને સંપત્તિમાં ક્યારેય હું એક ત્યાગી તરીકે કે તમે ગ્રહસ્થ તરીકે ભગવાનનો રાજીપો એમાં ના માનીએ. જ્યાં સુધી આપણે ભગવાનને સારધાર જે મહારાજે આપણા માટેના નિયમ કર્યા છે એમાં નથી વર્તતા, ત્યાં સુધી આપણી પાસે આ દુનિયાની ગમે એટલી પ્રતિષ્ઠા હોય તો એ ધૂળ સમાન છે. અમારી પાસે પ્રતિષ્ઠા હોય, કીર્તિ હોય તો એ ધૂળ સમાન છે. અને તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય તો ધૂળ સમાન છે. ભગવાનનો રાજીપો એમાં કાંઈ નથી. એ તો કંઈક પાછલું કંઈક થોડું તપતું હશે, એના પ્રતાપે ભગવાને દીધું છે, ભગવાનનું ન્યાયનું પલ્લું છે, દઈ દે. આ લોકની અંદર તમે એવી રીતે વર્તો ને આ લોકની અંદર એવું તમને આવડત આવડે ને એવું તમને મેનેજમેન્ટ આવડે તો આ દુનિયાના છેડા સુધી પહોંચી જાઓ. આ દુનિયાના છેડા સુધી પહોંચવા માટે ભગવાનની કૃપાની જરૂર જાજી પડતી નથી, મેનેજમેન્ટની જરૂર પડે છે. દુનિયાના છેડે છેડે તમારે પહોંચવું હોય ને તો મેનેજમેન્ટ જોરદાર કરો, દુનિયાના છેડે છેડે પહોંચી જાઓ. નહીં તો તમે આખા ઠેક ભગવાનના અક્ષરધામમાંથી આવેલા અહીંયા આગળ હોય ને, પણ જો મેનેજમેન્ટ ના હોય ને તમારી પાસે તો તમે 4 ફૂટની ઓરડીની બહાર પણ ના જાઓ. આ યુગ એવો છે, યુગ એવો છે. એની અંદર ભગવાનના રાજીપા કુરાજીપાનો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનનો રાજીપો તો છે જે ભગવાનની આજ્ઞાને ઉપાસના રાખે છે, એની ઉપર ભગવાન રાજી છે. એ ચાહે ઝૂંપડામાં રહેતો હોય, રોટલો ને છાશ જમતો હોય, તોય એવા ગ્રહસ્થ ઉપર ભગવાન રાજી છે. અને એક મેવા મીઠાઈ જમતો હોય ને, મોટી ગાડીઓ લઈને ફરતો હોય ને, ચાર્ટર પ્લેન રાખતો હોય, પણ આજ્ઞાને ઉપાસનામાં ના હોય તો ભગવાન એની પર રાજી નથી. એક કરોડોપતિને ત્યાં વર્ષો પહેલા એના બંગલાનું ઉદ્ઘાટન કરવા માટે ગુરુજી સાથે જવાનું થયું. ત્યાં આગળ એના ઘરની અંદર એક મોટા હરિકૃષ્ણ મહારાજ, અને પછી ગુરુજીએ કીધું, ભગત, આ હરિકૃષ્ણ મહારાજ બહુ મોટા અને બહુ સરસ મૂર્તિ પધરાવી છે, આને રોજ દીવો આરતી કરજો. સ્વામી, રામુન કહી રાખ્યું છે, રામુ રોજ કરી દેશે. કોણ કરી દેશે? તો ધામમાં કોણ જશે? રામુ જ જશે ને ભાઈ. રામુન કહી રાખ્યું છે, રામુ જ ધામમાં જવાનો, કારણ કે એને દીવો બધું જ, આરતી બધું રામુન કરવાનું. તો ફળ કોને મળે? રામુને જ મળે. આ બાબુને ક્યાંથી મળે? રામુને જ મળે ફળ, રામુ જ જવાનો, આને ક્યાંથી મળવાનું? એટલે સંપત્તિ કાંઈ મળી જાય, હવે એને હરિકૃષ્ણ મહારાજની એટલી મોટી મૂર્તિ પધરાવી ઘરમાં, તો સત્સંગમાં તો હતો જ નહીં ભાઈ, પણ આરતી ને દીવો રામોન કરવાનો. ભગવાનની સેવામાં ચાકર હોય, ભગવાનની સેવામાં ચાકર હોય, ઓફિસની સેવામાં ચાકર હોય, ગાડીની સેવામાં ચાકર હોય, ઘરની સેવામાં ચાકર હોય, ઠાકોરજીની સેવામાં ચાકર ક્યાંથી? ઠાકોરજીનો ચાકર થવાનો ટાઈમ જેને નથી, ઠાકોરજીનો સેવક થવાનો જેની પાસે ટાઈમ નથી, હવે એની ઉપર ભગવાન ક્યાંથી રાજી હોય? હરિકૃષ્ણ મહારાજની એવડી મોટી મૂર્તિને આ દિવાલ ઉપર ચોંટાડી એનો ખર્ચો કેટલો કર્યો હશે? તો ભાવ તો હશે જ, છતાં પણ એને દીવોબત્તી કરવાનો, આરતી કરવાનો ટાઈમ નથી. એ આજ્ઞાને ઉપાસના ક્યાંથી પાડે? આજ્ઞા ઉપાસના ક્યાંથી પાડે? બધી હોટલો ને બધી જગ્યાએ હોટલને પાવન કરવાની હોય એ આજ્ઞા ઉપાસના ક્યાંથી પાડે? એના કરતાં એક ગરીબ હરિભગત હોય, ક્યાંક પ્રવાસે જવાનું થયું હોય, ઘેરથી ઢેબરા બનાવીને લઈ જતો હોય, પેલો કરોડોપતિ છે, હરિભગત જ છે, પણ બધી હોટલોને પાવન કરતો જાય, એક ગરીબ હરિભગત છે, ટ્રેનમાં ને બસમાં રખડતો હોય, ઢેબરાનું પોટલું હાથમાં રાખીને ફરતો હોય, અને ક્યાંક પવિત્ર જગ્યા ઉપર બેસીને ભગવાનને થાળ ધરીને જમતો હોય, અને એનું ગુજરાન એવી રીતે હાલે છે, ઓલો કરોડો રૂપિયા આમ રમે છે, કોઈ જગ્યાએ મંદિરમાં મોટું દાન કરે છે, મોટો હારે પહેરી દે છે, એની વાહવા પણ થાય છે, કોઈ મંદિરોના ટ્રસ્ટી થઈ ગયેલા હોય એવા કરોડોપતિ, અને એની બહુ મોટી વાહવા અને બોલબાલા છે. એક ગરીબ છે, કોઈ એને પૂછતું નથી, પણ ભગવાનની આજ્ઞા ઉપાસનાને સારધાર પાડે. ભગવાન રાજી કોની ઉપર? જે પેલો ગરીબ છે એની ઉપર. એનો અર્થ મારો એવો નથી કે તવંગર ભગવાનના ભક્તો એ બધા એ જ પ્રકારના હોય છે. ઘણા ભગવાનના ભક્તો છે, તવંગર છે, ભગવાને એને લક્ષ્મી આપી છે, પણ આજ્ઞા ઉપાસનામાં સારદાર હોય, બહારનું ખાતા નથી, પીતા નથી, ચોટલી રાખે છે,
કોઈ જગ્યાએ જવાનું થાય ને, મોટી મોટી મિટિંગોમાં, મોટા બિઝનેસો માટે આટલું નાનું પ્રેશર કુકર રાખે, દાળ ચોખા પોતાની બેગમાં, જે એની લગેજ બેગ હોય ને, એમાં દાળ ચોખા હળદર મીઠું બધું એમાં આટલી નાની ડબ્બીઓમાં તેલ ઘી ભરી જવાનું, આટલું નાનું કુકર લઈ જવાનું, અને એની જોબો ઉપરથી એને જ્યાં આગળ મોકલવામાં આવે અથવા પોતે ફેક્ટરીઓની એ પોતાની કંપનીની મિટિંગ માટે ગયા હોય તો એપાર્ટમેન્ટ રસોડા સાથે લે, હોટલનું એપાર્ટમેન્ટ એવી રીતે લે, અને એની અંદર જઈને સૌથી પહેલાં નાહી ધોઈને પહેલાં ખીચડી મૂકવાની, પછી મિટિંગમાં જવાનું, મિટિંગમાંથી આવીને ખીચડી કાઢીને ઠાકોરજીને ધરાવીને રૂમમાં જમી પાછું કુકર ધોઈને વ્યવસ્થિત કરીને બેગમાં મૂકીને પાછા આવે. આવા કરોડોપતિ ધનપતિઓ સત્સંગની અંદર ભગવાનના રાજીપાવાળા આજે પણ છે, અને નથી ને એની પાસે દોકડા નથી ને, એ ગમીને રખડી આવતા હોય એવાય છે. મારો કહેવાનો અર્થ તો એટલો જ છે કે જેને આજ્ઞાને ઉપાસના છે એની ઉપર જ ભગવાનનો રાજીપો છે. મારી ઉપર ભગવાન કેટલા રાજી, કોઈને પૂછવા જવાનું નહીં, કોઈને પૂછવા જવાની જરૂર નથી, પોતાના અંતરને પૂછો. શ્રીજી મહારાજની સર્વોપરિતા બાબતે મને કેટલી શંકા કુશંકા થાય, મહારાજના કરતા હર્તાપનામાં મને કેટલી શંકા કુશંકા થાય, એ ભગવાનની મને દિવસ દરમિયાન કેટલી વખત યાદ આવે છે. ઉપાસનાના ત્રણ સ્વરૂપો છે, ભગવાન શ્રીહરિની સર્વોપરિતા, ભગવાનને કરતા હર્તા સમજવા, અને ભગવાનની કેટલી મને સ્મૃતિ, હું ભગવાનની કેટલી પાસે રહી શકું છું. આ ત્રણે કરીને ભગવાનની ઉપાસનાનું રિઝલ્ટ પોતાના અંતરમાં જ દરેક વ્યક્તિને નીકળી જાય. અને બીજી વાત રહી આજ્ઞાની, તો ભગવાનની કેટલી આજ્ઞાની મને ખબર છે, નથી ખબર એને ભૂલી જાઉં, જેટલી ખબર છે એમાંથી કેટલી આજ્ઞા હજુ હું લોપું છું, જે લોપાય છે એટલી કસર છે, એટલા ભગવાન ઓછા રાજી છે. આ જ રિઝલ્ટ ઉપરથી આપણા આત્માનું આખે આખું ગ્રાફ નીકળી જાય કે ભગવાન આપણા પર આટલા રાજી છે. હજુ એ વધારશું તો ભગવાન વધારે રાજી થશે, ઉપાસનાની કસરને કાઢશું, આજ્ઞાની કસરને કાઢશું તો ભગવાન વધારે રાજી થશે. હવે આવી કસરો આપણી કેટલી છે એ કાઢવાની ખેવના ના હોય, એની ખબર ના હોય, એનો વિચાર ના હોય, એની ચર્ચા ના હોય, અને બીજાની કસરની અનેકા અનેક ચર્ચા હોય તો એને મૂરખ અને ગાફલ કહેવાય. માટે ભગવાનના ભક્તોએ મૂરખ અને ગાફલ ના બનવું. ભગવાનના ભક્તોએ પોતાના આત્માની ચિંતા કરીને રાત દિવસ આજ્ઞા અને ઉપાસનાની કસરોને ટાળવી. ગ્રહસ્થ હરિભક્તો જેવો પોતાનો વર્ણ હોય એ પ્રમાણે વિચારીને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે ચાલતા મહારાજ એને જોઈને બહુ રાજી થતા, અને જે જે પ્રમાણેના હતા ને એના વર્તન પરથી દેખાય આવતું. વર્તન વાતો કરે, કોણ વાતો કરે? વર્તન. આપણે આમ બેસીએ, બોલીએ, ચાલીએ, જોઈએ, સાંભળીએ, ત્યાં વિચક્ષણ પુરુષ હોય ને એ આપણું આમ આમ પગલા પરથી એને ખબર પડી જાય કે આટલામાં છે, આ આટલામ છે. એક ધંધાદારી વ્યક્તિ હોય ને, ધંધો કરતો હોય ને રોજ, એને ખબર પડી જાય કે આ માણસ કેવો છે. તો ભગવાનના કોઈ મોટા સાધુ હોય કે મોટા ભક્ત હોય, એને ખબર ના, ભગવાનને ખબર ના પડી જાય કે આ કેવું મોડલ છે. ખબર પડી જ જાય, આંખો પરથી ખબર પડી જાય. ઘણાની આંખો તમે જો તો આમ ચક્કર ઓકર થયા જ કરતી હોય. આપણને લાગે ખૂબ આને કંઈ આકાશમાંથી હમળો પાડવો છે, કેમ આમ સ્થિર થઈને ક્યારે આમ પ્રેમથી કોઈ દી જોવે જ નહીં. ઘણાની આંખો હોય ને તો આમ તમને સતત શંકાની નજરે જ જોતા હોય એવી આંખો હોય. ઘણાનું વર્તન એ પ્રકારનું હોય, ઘણાનું ચાલવું એ પ્રકારનું હોય, ઘણાનું બોલવું એ પ્રકારનું હોય. બધું શાના પરથી ખબર પડે છે? વર્તન ઉપરથી ખબર પડે છે ને. તે સત્સંગની વાતો કરવા મોકલતા મહારાજ જેવા પાક્કા સંતો બ્રહ્મચારીઓ હરિભક્તોને જોતા ને, એને મહારાજ પછી શું કરતા? દેશ દેશની અંદર વાતો કરવા મોકલતા. હરિભક્તો જેમ જેમ વાતો સાંભળતા તેમ તેમ સત્સંગમાં આગળ વધતા. હરિભક્તોના ચાર નિયમ: દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, અવેરી એટલે કે વ્યભિચાર ન કરવો. એને દેખીને મતપંથી ગુરુઓ અને એના શિષ્યો કે જેઓ નિયમમાં વર્તતા નહોતા, એવા ચારે વર્ણના અને ચારે આશ્રમના બધા ખુંવાર થઈ ગયા હોય એવું દેખાયું. હરિભક્તોનું, સંતોનું, વર્ણ્યોનું વર્તન જોઈને જ મતપંથના જે ગુરુઓ હતા, જેને ઊંડા ઊંડા બધા ખાડા ખોદ્યા હતા વિષયોના, એ બધાનું નૂર ખુંવાર થઈ ગયું. બધા થાકી ગયા, જોઈને જ થાક લાગે કે ઓહો હવે આપણું હાલશે નહીં. શ્રી હરિએ સત્સંગની પ્રથા નક્કી કરી અને તે પ્રમાણે સૌને નિયમમાં વર્તાવ્યા.
અને જે ધર્મના નિયમ પ્રમાણે ન વર્તે તે બધા મતપંથીઓ કહેવાયા. તે મતપંથીઓ ગુપ્ત રીતે પાપ કરતા તો પણ બહાર પ્રગટ થઈ જતું હતું. સૂર્યના અજવાળા જેવો ધર્મ પ્રસિદ્ધ પ્રગટ હોવા છતાં તે નઠારા લોકો પાપ કરતા રહેતા હતા, પાપને છોડતા નહીં. જ્યારે પાપી લોકો સૂર્યદેવની પણ મર્યાદા ન રાખે ત્યારે ભગવાન પ્રગટ થઈને બધા નિયમ ધર્મને પ્રવર્તાવે છે. એક એક હી નિયમ મે સૂર્ય સે અનંત પ્રતાપ, એસે નિયમ અપાર હી પ્રગટ કરે હરિ આપ, એસે નિયમ અપાર હી પ્રગટ કરે હરિ આપ. શ્રી હરિએ કરેલા નિયમમાં સૂર્યના કરતા પણ અનંત ગણો પ્રતાપ રહ્યો છે. સ્વયં શ્રી હરિએ આવા અપાર નિયમ પ્રગટ કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે જે નિયમો આપણને આપ્યા છે ને, એટલા સુખદાયી છે. અત્યારે કોરોના વાયરસ કેવો ફેરાઈ રહ્યો છે, બધી બાજુ ઉપર જ્યાં જુઓ ત્યાં કોરોનાનું નામ આવી ગયું છે. દરેક વર્ષે માર્કેટમાં એક આવે છે. હમણાં છેલ્લા 5-7 વર્ષથી ચિકનગુનિયા આવી ગયો, વળી ભારતમાં ને બધા કેટલા બધા આવ્યા. એમાંનો એક હમણાં નવો જન્મ્યો છે કોરોના. હવે એ કેટલાનો ભોગ લે છે ખબર પડતી નથી. હવે એના માટેના એને કે એની અંદર જેને એનાથી બચવું હોય એને કેટલી કેટલી વસ્તુ ના કરવી, એમાં જે બતાવ્યું છે, નાકમાં આંગળી ના નાખવી, મોઢામાં આંગળી ના નાખવી, આંગળીને સાફ કર્યા વિના ગમે ત્યાં આંખે ના અડાડવી. આ તો શાસ્ત્રો, આપણા શાસ્ત્રો વર્ષોથી કહે છે, આપણા શાસ્ત્રો વર્ષોથી કહે છે. હાથ ધોઈને જ જમાડવા બેહું, આ તમે કંઈ પણ જમો તો પહેલાં હાથ એને વ્યવસ્થિત ધો. હવે આ વાત કોરોના વાયરસ આવે ત્યારે ખબર પડી આ બધાને, અને આપણને જન્મ્યા ત્યારથી ખબર છે કે હાથ ધોઈને જ જમાય. હાથ ધોયા વિના જમાય જ નહીં આપણને ત્યારથી ખબર છે. પણ આપણને જે મળ્યું છે ને એની કિંમત નથી હોતી. જ્યારે આજનું સાયન્સ કહે ને ત્યારે તરત મનાય, બેઠા બેઠા ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું. આયુર્વેદવાળાએ કીધું કે બેઠા બેઠા ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું, એક સાથે ના પીવું, ઊભા ઊભા ના પીવું, ચાલતા ચાલતા ના પીવું. એના સાયન્ટિફિક કારણો પણ આપ્યા, મેડિકલ આજનું સાયન્સે પણ એને પુરવાર કર્યું. એ વાત આપણા શાસ્ત્રો, જે દિવસના શાસ્ત્રો રચાના છે તે દીથી કીધેલું છે. બેસીને જ જમાય, બેસીને જ પાણી પીવાય. આવી એ બધી જ વાતો આપણા શાસ્ત્રોને, આપણા ઋષિમુનિઓને, આપણા સંતોએ કીધેલી છે. પણ આપણને જે મળ્યું છે એની કિંમત ના હોય, અને કિંમત આપણને સમજાવવામાં નથી આવી. આપણને ભણવાની અંદર જ્યારે નાના હોય ને સ્કૂલમાં ભણતા હોય ત્યારે થોડું ઉપનિષદ ને વેદમાં શું આવે છે ભણાવવામાં આવે, કોર્સ જ નહીં. મોહમ્મદ ગઝનીએ કેટલી વાર આક્રમણ કર્યું ને કેવી રીતે મોગલ શાસન થયું એ જ બનાવવામાં આવ્યું હોય તો ઓલાને ખબર શું પડે કે શાસ્ત્રમાં શું છે. જેના કારણે બહુ મોટું નુકસાન આપણને થાય છે. જેટલું શાસ્ત્રમાં કીધેલું છે ને, એક દિવસ બધાને શાસ્ત્રના નિયમ પાળવા જ પડશે. આજે સ્ત્રી અને પુરુષના વિષયો આડે ધડ ભોગવવાળા વ્યભિચારી વ્યક્તિઓને એડ્સ નામનો રોગ થાય છે. ઘણા વર્ષોથી એ સમાજ વચ્ચે મુકાઈ ગયેલો રોગ છે. શાસ્ત્રોએ પહેલેથી કીધેલું છે, વ્યભિચારી વ્યક્તિને અસાધ્ય રોગ થશે. શાસ્ત્રો કહે છે વ્યભિચારી વ્યક્તિ હશે ને અસાધ્ય રોગ થશે. આવું શાસ્ત્રોનું વચન હતું જ, એ કાંઈ નવું નથી થયું, એ તો હતું જ. એ પ્રમાણે વર્તવાવાળા વિષયી જીવો એનાથી પીડાતા મરતા હજારો ને કરોડોની સંખ્યામાં લોકો છે. તો શાસ્ત્રોએ તો બંધન રાખેલું જ હતું કે આનાથી આવા અસાધ્ય રોગ થશે. કઈ વાત એવી છે જે સમાજની વચ્ચે આજે દુઃખદાયી બને છે એ શાસ્ત્રોએ આપણને વર્ષો પહેલાં ચેતવ્યા ના હોય. આપણા ઋષિમુનિઓ, આપણા સંતો આર્ષ દ્રષ્ટા હતા, દીર્ઘ દ્રષ્ટા હતા. એને આગળ શું થવાનું છે એની પહેલેથી ખબર હતી. આપણા પ્રોટેક્શન માટે એને બધું પહેલેથી જ રાખેલું છે. ફ્રૂટ હોય તો એને પાણીથી ધોઈને વ્યવસ્થિત ધોઈને પછી ભગવાનને ધરાવીને જમવું એમ છે. હવે એની ઉપર દવાઓ છાંટેલી હોય, બધું છાંટેલું હોય ને એને ધોયા વિના સીધું જમે તો શું થાય, બીમાર જ થાય.
આજે લોકો ગમે તે જગ્યાએ ગમે ત્યાં ખાતા હોય, પ્લેનમાં ખાતા હોય, બીજી જગ્યાએ એરપોર્ટો પર, તમે દુનિયાની અંદર જ્યાં જ્યાં લોકો જે તે ખાય છે, બીમારી ના થાય, રોગ ના થાય તો શું થાય? કેટલીક ભૂખ હોય, એમ કેટલીક ભૂખ હોય, ઘણાને તો બંધ જ નથી થતું. તમે જો એરપોર્ટ ઉપર જાઓ તો એરપોર્ટ ઉપર તમે જોશો ને તો જેટલા ખુરશીમાં બેઠા હશે કંઈક ખાતા હશે, પાછા પ્લેનમાં બેસશે એટલે પ્લેનમાં ફરી પાછું ખાવાનું, હજુ એ પચ્યું ના હોય ત્યાં પાછા બીજું કંઈ ખાવાનું, ખાવાનું જોવાનું, આ જ, આ સિવાય બીજું કંઈ છે જ નહીં. તો એને દુઃખ ના આવે ને રોગ ના થાય તો થાય શું? માટે આપણા શાસ્ત્રોનું આપણે ગૌરવ રાખવું. બહુ પાશ્ચાત્ય સંસ્કૃતિને બહુ આ જગતનું જોઈને છે ને એનાથી ભૂલાવું નહીં, અંજાવું નહીં. અંજાવું તો આપણા સદગુરુઓના શાસ્ત્રોથી અંજાવું, આપણને મળેલા ઋષિમુનિઓના શાસ્ત્રોથી અંજાવું, એમાં અંજાવા જેવું છે, એના પ્રભાવમાં રહેવા જેવું છે. બાકી આ બધી રીત તો બેકાર રીત છે, માણસને મારવાની રીત છે. માટે આપણા શાસ્ત્રો, આપણી મર્યાદા, આપણા નિયમ, આપણે આપણા નિયમથી પ્રભાવિત રહીએ. આપણે શા માટે આપણો નિયમ છોડીએ? શા માટે છોડીએ? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા આગળ આવે, અમેરિકામાં આવે ને આવડા મોટા અહીંના પ્રમુખ હારે મળવાનું થાય અને એમ કે ભાઈ મારે નવરાત્રાના ઉપવાસ છે, નવરાત્રાના ઉપવાસ છે, શાકાહારી સિવાય કોઈ જગ્યાએ કંઈ ખાવાનું નહીં, એને કોઈ મોહબત નથી નડતી. આવડા મોટા વ્યક્તિને એના નિયમ, એને પોતાના નિયમ, પોતે જે કાંઈ, એને પોતે હું હિન્દુ છું, જે હશે એના પ્રભાવમાં રહ્યા છે એટલે કરી શકે છે. જે વ્યક્તિને પોતાના ઈષ્ટદેવનો પ્રભાવ ના હોય, જેને પોતાના સંપ્રદાયના શાસ્ત્રોનો પ્રભાવ ના હોય, જેને પોતાને મળેલા આવા મોટા નંદ સંતોનો પ્રભાવ ના હોય, જેને પોતાના સદગુરુને પોતાને મળેલા પવિત્ર સંતો ભક્તોના સમુદાયનો પ્રભાવ ના હોય, એ નપુંસક છે. એ આ લોક કે પરલોકમાં કાંઈ ના કરીએ. આપણે પ્રભાવિત રહેવાનું છે આપણને મળેલા મહારાજથી, આપણે પ્રભાવિત રહેવાનું છે મહારાજના આપેલા નિયમોથી. એ નિયમો આપણને બંધન ના લાગવું જોઈએ. વ્યક્તિને ભગવાનના આપેલા નિયમો એવું લાગે છે કે હું દુનિયામાં બધા સાથે બેસી ના શકું, મેચ ના થઈ શકું, બીજાની સાથે હું બેસું તો હું હાવ આમ નાનો લાગું, નિયમ પાડું એટલે. અરે ભાઈ શું કરવા નાનો લાગે તું? તું નિયમ પાડે છે ગેટા બકરા, જે ના પાડે એ ગેટા બકરા જેવા, અને તું પાડે તું ગોવાળ જેવો. ગુણાદિતાનંદ સ્વામી કહે છે, સ્વામી કે આપણે ભગવાનના ધર્મ નિયમ ભજન ભક્તિ કરતા હોઈએ તે કેવી રીતે પછી આપણે જોવાનું? તો સ્વામી કે એવું જોવાનું કે પેલા ગેટા બકરાના ટોળામાં એક ગોવાળ હોય, એ ગોવાળને કોઈ દી એવું લાગે કે હું ગેટું બકરું છું? એ તો ખાટલો નાખીને એ હજાર ગેટા હોય એની વચ્ચે હૂતો હોય, હૂતો હોય ગેટા વચ્ચે, પણ એ પડ્યો પડ્યો એવું ના માને કે હું ગેટું છું. એને ખબર છે હું આ હજારને ચારવાળો ગોવાળ છું. એમ આપણે નિયમ પાડતા હોય આપણને ખબર હોવી જોઈએ, દુનિયા નથી પાડતી એટલે એની સાથે મેચ થવા માટે છૂટી જાય, એ તો બહુ કાચું કામ કહેવાય. ભગવાનના ભક્તો આ કથા સાંભળવાવાળા જે હશે એવું નથી કરતા એવી અમને ખાતરી છે. પણ કોઈ જગ્યાએ મોહબતના કારણે ક્યારેક નાનપ લાગે આપણને, ક્યારું આપણે સત્સંગ રાખીએ છીએ ને બધા આમ એવા હવામાં ઉડતા હોય, બધા ભેડા થઈને આપણે ત્યારે હાવ જુદા પડીએ. હવે તમે લગ્ન પ્રસંગમાં ગયા હો તમારા સંબંધીના કે કોઈના, અને તમે સત્સંગ રાખતા હો એટલે તમે એ લગ્ન પ્રસંગમાં જે હજાર માણસ ભેગું થયું હોય એમાં તમે એક જ જુદા પડો, હાવ નોખા લાગો. સમજ્યા? લાગે એવું કે ઘઉંની અંદર આ પથરો નોખો પડ્યો, પણ ખરેખર છે પથરા વચ્ચે ઘઉં નોખો પડ્યો, એક હજાર પથ્થર વચ્ચે આ ઘઉં નોખો પડ્યો. કારણ કે ઓલાને બધું જ ખાવા પીવાનું હોય. આજે તો હવે લગ્ન પ્રસંગો હોય તો સારા સારા ઘરના લગ્ન પ્રસંગો હોય તો એમાં મીઠ હોય, દારૂ હોય, બધું જ હોય. હવે ત્યાં ભગવાનનો ભગત ગયો હોય તો બહારનું ખાતો ના હોય. હવે એ લગ્ન પ્રસંગમાં દારૂ પીવાતો હોય, મીઠ ખવાતું હોય, આ બધું કેવી રીતે ઓલો ભગત એની ભેગા બેસી કેમ શકે, એની ભેગા વાતે કેમ કરી શકે? એટલે એને તો નોખી જ ખુરશી રાખવાની, નોખી જ ખુરશી, એટલે બધા નોખો જ પડે, એટલે બધાય શું વાતો કરે? બહુ ભગત અડાયેલા. આ અમેરિકામાં રહ્યા તો આટલા બધા ભગત આવું કાંઈ હોય? અમેરિકામાં રહે થોડું અમેરિકાની જેવું રહેવું જોઈએ. દીકરા બધો ડોલરનો પાવર છે, મરીશ ત્યારે બધો ઉતરી જશે. આવો કોરોના એક એક જો ઘરી ગયો ને, આમાંથી જો એક એક કોરોના ઘરી ગયો ને તો બધું ડાપણ નીકળી જશે. ત્યારે એવા હજાર ભેગા થઈને કદાચ આપણી મસ્કરી કરે ને તો આપણે આમ કાંઈ એવું તૂચપણું નહીં અનુભવવાનું. એને પહેલેથી જ એમ જોવાના કે અક્કલ વિનાના મૂરખ ભેગા થયેલા છે, એને પોતાની સંસ્કૃતિનું ગૌરવ નથી,
એને પોતાની જાતનું ગૌરવ નથી, એને એના બાપદાદાઓના એની પરંપરાનું ગૌરવ નથી. આવા મૂરખ કદાચ ભેગા થઈને આપણા એકની હાંસી મસ્કરી કરે તો આપણે શા માટે એનાથી મૂંઝાઈ જવું? ઘણી વખત ભગવાનના ભગત મૂંઝાઈ જાય. 1000 માણસ એવા ભેગા થયા, 500 માણસ એવા ભેગા થયા, આપણે ધર્મ નિયમવાળા એટલે આપણે હાવ ભૂંડા લાગીએ, એવું ના હોય. નિયમ પાડવાની અંદર ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ રહેલો છે, માટે નિયમ પાડવામાં ખબરદાર રહેવું. નિયમ તો સારધાર પાડવા, પેલા નહીં બે જણા ભેગા થયા પછી મહેમાનગતિ કરવા ગયા, એક જણની ઘેર તે મહેમાનગતિ કરી હતી, એક સત્સંગી ને એક કુસંગી. હવે પેલો કુસંગી હતો એટલે આને ત્યાં તો ડુંગળી લસણવાળું ડુંગળીનું શાક ને રોટલો કરેલો, પેલો તો ખાવા લાગ્યો. પણ સત્સંગી તો કે ભાઈ મને નહીં ખપે કે આ તમારું, હું કશું નહીં પીવું, પાણી પી લઈશ તમારે, પણ બીજું કાંઈ નહીં જોઈએ. ઓલા કે હોય અમારા ઘેર મહેમાન, એટલે બાજુમાં જઈ ઘી ગોળ લઈ આવ્યા કોકને ઘેરથી, અને ઘી ગોળને રોટલો ધર્યો સત્સંગીને. સત્સંગીએ માનસી પૂજા કરીને ઘી ગોળ રોટલો જમે, ઓલો ડુંગળીવાળું શાકને રોટલો જમ્યો, બે જણા જમીને ખાટલે બેઠા. ઓલો કુસંગી કે આ તમારા સ્વામિનારાયણ કે બહુ પ્રચાપુરે બહુ પ્રચાપુરે એવું સાંભળ્યું, તો શું પ્રચાપુરે તમારા સ્વામિનારાયણ બહુ પ્રચાપુરે? ઓલો કે આ બહુ પ્રચાપુરે. એ શું પ્રચાપુરે કે તમને શું પરચો થયો? ઓલો કે સ્વામિનારાયણ પ્રચાપુરે એવું નહીં, એના ભગતે પ્રચાપુરે. સ્વામિનારાયણ પ્રચાપુરે એવું નહીં, એના ભગતે પ્રચાપુરે. ઓલો કે હું પ્રચાપુરે, એટલે તું ભગત છો, હું પરચો પૂર્યો? તો કે પરચો એ પૂર્યો કે બેટા તે હું ખાધું? તો કે મેં રોટલો ડુંગળીનું શાક ખાધું. અને મેં હું ખાધું? તો કે ઘી ગોળને રોટલો. મોંઘું કયું થયું? ઘી ગોળને રોટલો થયું ને. તારું મોઢું ખાધા પછી ગંદાઈ હાંજ ઉધી, બાજુમાં કોઈ બેહે નહીં. અને મારે તો કે ઘી ગોળને રોટલો ખાધા પછી ખેતરે ગયો ને તો અત્યારે કામ કરીને પાછો આવું હાંજે. આ ભગવાન સ્વામિનારાયણના ભગતનો પરચો કે તારે ગંદાતું ડુંગરું ખાવું પડ્યું અને મારે ઘી ગોળને રોટલો આવ્યો. આ મારા ઈષ્ટદેવના નિયમ પાડું છું ને, એટલે નિયમ ધર્મ પાડવાથી કોઈ દી ખોટ જતી નથી, કોઈ દિવસ ખોટ જતી નથી. માટે ભગવાને આપેલા નિયમ છે, કોઈ દી જતી હશે. એક અમેરિકા જેવો દેશ, એક ઇંગ્લેન્ડ જેવો દેશ, એક કેનેડા જેવો દેશ, જે વિકાસશીલ દેશો લો આપે છે એ લોને ફોલો થાય એને ખોટ જતી નથી, તો ઈષ્ટદેવને આપેલા લોને જે ફોલો થાય એને ખોટ જતી હશે? અમેરિકાના લોને ફોલો કરવાથી, અમેરિકાના સિટીઝન બની જવાથી ગૌરવ વધે છે કે ઘટે છે? આ લોકની દ્રષ્ટિએ તો વધ્યું એમ જ લાગે છે ને, વધે છે. તો ભગવાન સ્વામિનારાયણના આપેલા નિયમ પાળવાથી કોઈ દિવસ આપણું ગૌરવ ઘટે? કોઈ દી ના ઘટે, વધે જ, એમાં સુખ જ રહેલું છે. માટે નિયમ પાળવામાં ક્યારેય પણ કાચા ના પડવું, ક્યારેય કાચા ના પડવું, લોકની મોહબતમાં ભળવું નહીં. શ્રીહરિએ કરેલા નિયમમાં સૂર્યના કરતાં પણ અનંત ગણો પ્રતાપ રહ્યો છે. સ્વયં શ્રીહરિએ આવા અપાર નિયમ પ્રગટ કર્યા છે. લોકોને આપણો સત્સંગ જેમ જેમ રૂચતો થયો તેમ તેમ શ્રીહરિએ પ્રતિ વર્ષ એક એક નિયમ વિશેષપણે પ્રગટ કર્યો. શ્રીહરિએ કળિયુગનું અપાર બળ દેખ્યું પછી અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે તેમણે અપાર કરુણા કરી છે. સત્સંગની પ્રથાને નિયમોને જે દિન પ્રતિદિન વધારે અને પ્રવર્તાવે એવા રાજાને શ્રીહરિએ પ્રગટ કર્યા, અને બે કેદ નિમર્યાદ વર્તા હતા તેવા અધર્મી રાજાઓને તેને જીતી લીધા. અંગ્રેજ રાજાઓ આવ્યા ને, એ નીતિવાળા રાજાઓ, જે રાજાઓ ભગવાને કહેલા ધર્મના નિયમોને પાડતા નહીં એવા બાંકા ફાફડા ફાંકડા અને કરોડોની સેનાવાળા તે રાજાઓને નીતિ કુશળ એવા તેને ધીરે ધીરે પોતાને કબજે કરી લીધા. તે રાજા અધર્મ કરીને કોઈનો વિનાશ ક્યારેય કરતા નહીં, કોઈ પણ બાબત હોય તેમાં તે કરોડ વાર તપાસ કરતા ને કોઈની બુરી બાબતમાં પગલું ભરતા નહીં. જે મહારાજની ઈચ્છાથી આવેલા નીતિવાળા રાજા હતા એ કેવા હતા? તો એને જે નિમર્યાદ બનેલા રાજાઓ હતા, મર્યાદા તોડી નાખેલા રાજાઓ હતા, એ બધા એને જીતી લીધા છે. એમણે અધર્મનો વિનાશ કર્યો છે, ક્યારેય પણ કોઈને અધર્મ કરતા નહીં, કોઈની બુરી બાબતમાં પગલું ભરતા નહીં, તે કોઈ પણ નીતિ વગર કરતા નહીં, નીતિને દેખીને આગળ પગલું માંડતા, નીતિ છોડીને તે એક પણ વાક્ય બોલતા નહીં, નીતિને અનુસાર જ બધું દેખતા ને સાંભળતા. એ જે રાજા આવેલા છે, કોણ આવેલા છે એ વર્ણન નથી, પણ અંગ્રેજ સરકાર જ. જે રાજા આવેલા છે કેવા છે? તો નીતિને અનુસરીને બોલે છે, નીતિને અનુસરીને દેખે છે, નીતિ પ્રમાણે ચાલે છે, જે આપણે આ દેશોમાં અનુભવીએ છીએ. એવા નીતિવાળા રાજાઓ ભગવાનની ઈચ્છાથી આવ્યા છે એવી વાત અહીં છે. હવે
શ્રીજી મહારાજ આગળ નીતિ વિષયક જે વાતો કરશે અને આપણે શનિવારની સભા દરમિયાન સાંભળશું. આવતીકાલે આપણે ગુરુજીની કથા સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.